ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 13 ભારત ભૂપૃષ્ઠ આબોહવા વનસ્પતિ અને વન્યજીવ. આગળના લેક્ચરમાં આપણે ભારતના પ્રાકૃતિક વિભાગો વિશે સમજી ગયા. હવે તમને પેજ નંબર 81 ઉપર ભારત પ્રાકૃતિક નામનો નકશો આપેલો છે. હવે પેજ નંબર 82 ઉપર જે નકશો આપેલો છે એની નીચે કોષ્ટક છે કે નીચેની વિગતો છે તે નકશામાં દર્શાવો, તે તમારે હોમવર્કમાં કરવાનું છે પેજ નંબર 81ના નકશાની મદદથી. હવે આપણે આગળ જોઈએ તો ભારતની આબોહવા, વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને હવામાન કહે છે. અહીંયા તમારે અંડરલાઇન કરવાની છે કે હવામાન કોને કહે છે, તો કે વાતાવરણમાં જે રોજ ફેરફાર થાય છે તેને શું કહેવાય, હવામાન. અને કોઈ પણ સ્થળમાં હવામાનના તત્વોની આશરે 30 વર્ષ સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહે છે. હવે અહીંયા બીજી વ્યાખ્યા છે કે આબોહવા કોને કહેવાય, તો જે તે સ્થળ છે તેમાં હવામાનના જે તત્વો આવેલા છે તેને 30 વર્ષની સરેરાશ જે પરિસ્થિતિ છે તેને આબોહવા કહે છે. તમે અનુભવ્યું હશે કે ક્યારેક ગરમીનું પ્રમાણ વધે તો ક્યારેક ઠંડીનું, તો વળી ક્યારેક આકાશ વાદળછાયું બની જાય છે. હવે આપણને ખબર જ છે કે ક્યારેક ગરમીનું પ્રમાણ વધી જાય તો ક્યારેક ઠંડી વધી જાય, તો ક્યારેક છે આકાશ છે વાદળછાયું બની જાય છે અને સૂર્ય વાદળો પાછળ ઢંકાઈ જાય છે. પવન વગેરે વિગતો તમે રેડિયો કે ટીવી દ્વારા જાણી હશે. ભારતમાં નીચે મુજબની ઋતુઓ અનુભવાય છે. હવે તમને અહીંયા ઋતુ આપેલી છે, આપણને ખબર જ છે કે આપણા ભારત દેશમાં છે મુખ્ય 3 ઋતુ છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું. હવે એ ઋતુ કયા સમય દરમિયાન આવે છે એ તમને અહીંયા જણાવવામાં આવ્યું છે. પહેલું છે શિયાળો, તો તે ડિસેમ્બરથી જાન્યુઆરી સુધીમાં આવેલો છે, જેને ઠંડી ઋતુ તરીકે ઓળખાય છે. હવે ઉનાળો છે એ માર્ચથી મે મહિના સુધી છે. ચોમાસું છે તે જૂનથી સપ્ટેમ્બર સુધી હોય છે. અને જે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ છે તે ઓક્ટોબરથી નવેમ્બર, જેને આપણે શરદ ઋતુ તરીકે ઓળખીએ છીએ. હવે એમાં પહેલું છે કે શિયાળો. શિયાળો ઠંડીની ઋતુ છે. આ દિવસોમાં સૂર્યના કિરણો ત્રાસા પડતા હોવાથી અને ક્યારેક હિમવર્ષા થતી હોવાથી ઉત્તરના મેદાનમાં અને હિમાચલના પર્વતીય પ્રદેશોમાં તાપમાન નીચું જાય છે. એટલે કે આપણને ખબર જ છે કે શિયાળામાં ઠંડી વધારે પડે છે અને જે શિયાળામાં એટલે કે ડિસેમ્બરથી ફેબ્રુઆરીના મહિનામાં છે તે સૂર્યના કિરણો ત્રાસા પડે છે અને જે ભારતના ઉત્તરના મેદાનો છે તેમાં હિમવર્ષા એટલે કે બરફ પડતો હોવાથી તાપમાન નીચું જાય છે, તેથી આપણને ઠંડીનો અનુભવ વધારે થાય છે. ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલા વિસ્તારોમાં રાજ્યના બીજા વિસ્તારો કરતાં વધુ ઠંડી અનુભવાય છે. એટલે કે જે આપણો ગુજરાત છે તેનો ઉત્તર ભાગ એટલે કચ્છ ભુજ બાજુ જે ગુજરાતના અન્ય વિસ્તારો છે તેના કરતાં ત્યાં વધુ પડતી ઠંડી પડે છે. આ ઋતુમાં દિવસો ટૂંકા હોય છે, એટલે કે જે શિયાળાની ઋતુ છે તેમાં રાત લાંબી અને દિવસો ટૂંકા હોય છે. હવે બીજી ઋતુ આવે છે ઉનાળો. ઉનાળો અકળાવનારી ગરમીની ઋતુ છે. એટલે કે ઉનાળામાં આપણને ખબર છે કે ખૂબ જ ગરમી પડે છે. આ દિવસોમાં સૂર્યના કિરણો લગભગ સીધા પડતા હોવાથી તાપમાન ઊંચું જાય છે. એટલે કે જે ઉનાળાની ઋતુ છે માર્ચથી મે મહિના સુધી જે ઉનાળો આવે છે તેમાં જે સૂર્યના કિરણો છે તે સીધા પડે છે, એટલે કે જે તાપમાન છે એ ઊંચું જાય છે અને તેના કારણે ગરમી વધારે પડે છે. જો કે સમુદ્ર કિનારાના પ્રદેશોમાં ગરમીનું પ્રમાણ દેશના ખંડીય ભાગો કરતાં ઓછું રહે છે. એટલે કે જે સમુદ્ર કિનારાના જે પ્રદેશો આવેલા છે તે દેશના અન્ય ભાગો કરતાં ત્યાં ગરમી ઓછી પડે છે. બપોરે ગરમ સૂકા પવનો ફૂંકાય છે, જેને લૂ કહે છે. આ ઋતુ દરમિયાન ગુજરાતના ઉત્તર ભાગ અને રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં વધુ ગરમી અનુભવાય છે. એટલે કે જ્યારે ઉનાળો હોય ત્યારે ગુજરાતનો ઉત્તર ભાગ એટલે કે કચ્છ ભુજ બાજુ વધારે પડતી ગરમી પડે છે અને રાજસ્થાનનો પશ્ચિમ ભાગ એટલે કે જે વિસ્તારમાં રણ વિસ્તાર છે બરાબર ત્યાં વધારે પડતી ગરમી પડે છે. આ ઋતુમાં દિવસો શિયાળાની તુલનામાં લાંબા હોય છે. એટલે કે શિયાળામાં જે દિવસો હોય તેના કરતાં ઉનાળાના દિવસો લાંબા હોય છે. હવે ત્રીજી ઋતુ આવે છે ચોમાસું. ચોમાસું વરસાદની ઋતુ છે. દક્ષિણ પશ્ચિમ એટલે કે નેતૃત્વ દિશામાંથી વાતા પવનો સમુદ્ર પરથી ફૂંકાતો હોવાથી તે ભેજવાળા હોય છે અને આ પવનનો વરસાદ લાવે છે. એટલે કે જે ચોમાસાની ઋતુમાં કઈ દિશામાંથી પવન વહે છે, તો કે નેતૃત્વ, અને તે સમુદ્ર પરથી ફૂંકાતો હોવાથી તે ભેજવાળા હોય છે અને તે જે ભેજવાળા પવનો છે તે આપણને વરસાદ લાવવામાં મદદરૂપ બને છે. આ પવનોનો એક ફાટો અરબ સાગર પરથી આગળ વધી કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય ભારત સુધી પહોંચે છે. એટલે કે જે અરબ સાગર તરફથી જે પવનો વાય છે તે કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય ભારત સુધી પહોંચે છે. એટલે કે તેનો મતલબ શું થયો કે સૌથી પહેલાં ચોમાસું ક્યાં આવે, તો કે કેરળ એટલે કે દક્ષિણ દિશામાં ચોમાસું પહેલાં આવે છે. જ્યારે બીજો ફાટો બંગાળના ઉપસાગર, અંદમાન દ્વીપ સમૂહો, પૂર્વ ભારતથી
પૂર્વ ભારત થઈ ગંગાના મેદાનોમાં આગળ વધે છે. આ બંને ફાટા આગળ જતાં એકબીજાને મળી પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને પૂર્વ રાજસ્થાન સુધી પહોંચી વરસાદ આપે છે. વરસાદના આગમનથી ખેડૂત વર્ગ ખેતીકામમાં પ્રવૃત્ત થઈ જાય છે. આ પવનોના માર્ગમાં પર્વતો આવે ત્યારે ત્યાં વધુ વરસાદ આપે છે. એટલે કે જે પવનના જે વરસાદના પવનો વાય છે અને જ્યાં પર્વતો હોય ત્યાં પવનો રોકાઈ જાય છે, તેથી જે પર્વત વિસ્તારવાળો પ્રદેશ છે ત્યાં વધુ વરસાદ પડે છે. ગુજરાતમાં વરસાદ ઋતુની શરૂઆત જૂન મહિનામાં બીજા કે ત્રીજા સપ્તાહથી શરૂ થઈ જુલાઈના પહેલા સપ્તાહ સુધીમાં તો આખા ગુજરાતમાં વર્ષા ઋતુનું આગમન થઈ જાય છે. એટલે કે ગુજરાતમાં ચોમાસાની ઋતુની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે જૂન મહિનાનું બીજું કે ત્રીજું અઠવાડિયાથી લઈને જુલાઈ મહિનાનું પહેલા અઠવાડિયા સુધી આખા ગુજરાતમાં વરસાદ થઈ જાય છે. ગુજરાતમાં આ પવનોના માર્ગમાં મોટા પર્વતો ન હોવાથી વરસાદનું પ્રમાણ ઓછું હોય છે. એટલે કે ગુજરાતમાં જે વરસાદના પવનો વાય છે ત્યાં મોટા પર્વતો ન હોવાથી જે વરસાદનું પ્રમાણ છે તે ઓછું રહે છે. ભારતમાં મોટાભાગની ખેતી આધારિત હોવાથી સારા ચોમાસાનો અર્થ ખેતીમાં મબલક પાક એવો કરાય છે. એટલે કે જે ભારત છે, આપણને ખબર જ છે કે ભારતની જે મોટાભાગની વસ્તી છે તે ખેતી પર આધારિત છે. એટલે કે મોટાભાગના લોકો છે તે ખેતી કરે છે. એટલે કે જો ચોમાસું સારું ગયું હોય તો પાક પણ સારો થાય એવો આપણને માનવામાં આવે છે. આ ઋતુ ખેતી માટે ખૂબ જ અગત્યની ગણાય છે. એટલે કે જે ચોમાસાની ઋતુ છે, જે ખેતી કરે છે લોક, એના માટે ખૂબ જ અગત્યની છે. હવે આગળ આપણે જોઈએ કે નીચે આપેલા કોષ્ટકમાં તે ઋતુ અને તહેવારોની ખાલી જગ્યામાંથી યોગ્ય વિકલ્પોમાંથી શોધી લખો. હવે તમને કૌંસમાં કેટલાક તમને તહેવારના નામ આપેલા છે અને તે કઈ ઋતુમાં આવે છે એ તમારે અહીંયા સામે લખવાનું છે, જે તમારે હોમવર્કમાં કરવાનું છે. હવે બીજો પોઈન્ટ છે પાછા, ચોથું છે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. આ ઋતુમાં પવનો જમીન પરથી સમુદ્ર તરફ વાય છે. એટલે કે જે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ છે તે જે જમીન પરથી જે પવનો છે એ સમુદ્ર તરફ વાય છે. આ પરિસ્થિતિ ચોમાસાથી તદ્દન વિપરીત જોવા મળે છે. હવે આપણે આગળ જોયું કે જે સમુદ્રથી જમીન તરફ વાય છે જે ચોમાસાની ઋતુમાં, અને જે પાછા ફરતા મોસમોની જે પવનોની ઋતુ છે તે જમીન તરફથી સમુદ્ર તરફ પવનો વાય છે. એટલે કે બંને ઉલટી જોવા મળે છે. ઉત્તર પૂર્વ એટલે કે ઈશાન દિશામાંથી જમીન પરથી વાતા હોવાથી સૂકા હોય છે. એટલે કે જે ઈશાન દિશામાંથી જે પવન વાય છે તે જમીન પરથી વાતા હોય છે તેથી સૂકા હોય છે. અને આગળ આપણે ચોમાસામાં જોયું કે તે સમુદ્ર પરથી એટલે કે નેતૃત્વ દિશામાંથી વાય છે તેથી તે ભેજવાળા હોય છે અને જે વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે તેથી વરસાદ આપતા નથી. એટલે કે જે આ પવન છે, ઈશાન દિશામાંથી જે પવન વાય છે જમીન પરથી, તે સૂકા હોય છે તેથી તે વરસાદ આપતા નથી. આ દિવસોમાં આકાશ વાદળો વિનાનું સ્વચ્છ જોવા મળે છે. એટલે કે આ ઋતુમાં આકાશમાં વાદળા જોવા મળતા નથી, એકદમ સ્વચ્છ દેખાય છે. તાપમાન ઠીક ઠીક પ્રમાણમાં વધે છે અને તેની લોકોના આરોગ્ય પર વિપરીત અસર પડે છે. એટલે કે તાપમાન નહીં ઠંડુ અને નહીં ગરમ એવું હોય છે તેથી લોકોના આરોગ્યમાં વિપરીત એટલે કે ઉલટી અસર પડે છે. ઓક્ટોબર પૂરો થતાં તાપમાન ઘટવા માંડે છે અને નવેમ્બરથી વહેલી સવારે ઠંડી અનુભવાય છે. એટલે કે ઓક્ટોબર મહિનો પૂરો થવા આવે ત્યારે તાપમાન છે ઘટવા લાગે છે, એટલે કે ઠંડી પડવા માંડે છે અને જે નવેમ્બર મહિનો ચાલુ થાય ત્યારે ઠંડીનો અનુભવ થાય છે. આ પવનો બંગાળના ઉપસાગર પરથી પસાર થતાં ભેજવાળા બને છે. એટલે કે જ્યાં સૂકા પવનો છે તે બંગાળના ઉપસાગરે પહોંચે ત્યારે તે ભેજવાળા બને છે. અને ભારતના પૂર્વ કિનારે આવેલા તમિલનાડુ અને આંધ્રપ્રદેશના તે આ દિવસોમાં વરસાદ આપે છે. એટલે કે જે ઉપસાગરમાંથી જે પસાર થાય છે ત્યારે ભેજવાળા બને છે અને તે જ પવનો છે તે જે ભારતના પૂર્વ કિનારે જે તમિલનાડુ અને આંધ્રપ્રદેશ આવેલા છે ત્યાં વરસાદ લાવવામાં મદદરૂપ બને છે. ભારતની આબોહવામાં સ્પષ્ટ ઋતુભેદ અનુભવાય છે. તેની ખાસિયતને કારણે સામાન્ય રીતે મોસમી આબોહવા કહેવાય છે.